हेलो फ्रेंड्स, स्वागत है तमारो श्रीजी क्लासीस ना यूट्यूब चैनल में। आज ना वीडियो में आपणे स्विचगियर अने प्रोटेक्शन में चैप्टर फोर्थ ना जे एमसीक्यू छे तेना विशे डिस्कस करीशुं। आगळ चैप्टर 1, 2, 3 अने 5 ना एमसीक्यू अपलोड करेला छे, तो ते पण तेना पण वीडियो जोई लेवा। क्वेश्चन छे, टाइम ग्रेडेड प्रोटेक्शन इज विच टाइप ऑफ प्रोटेक्शन सीस्टम। એટલે કે જે ટાઈમ ગ્રેડેડ પ્રકારનું પ્રોટેક્શન છે એ કયા પ્રકારનું પ્રોટેક્શન છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બે પ્રકારના પ્રોટેક્શન સિસ્ટમ આવે છે, એક યુનિટ ટાઈપ અને એક નોન યુનિટ ટાઈપ। તો એના માટે આપણે આન્સર આપવાનો છે કે ટાઈમ ગ્રેડેડ કયા પ્રકારનું છે, યુનિટ ટાઈપનું છે કે નોન યુનિટ ટાઈપનું। તો ખાસ ધ્યાન રાખવાનું નોન યુનિટ ટાઈપનું। એના પછી કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન ઇઝ વિચ ટાઈપ ઓફ પ્રોટેક્શન, તો એ પણ નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન છે। थर्ड है डिस्टन्स प्रोटेक्शन इज विच टाइप ऑफ प्रोटेक्शन, तो ये नॉन यूनिट टाइप प्रोटेक्शन। टाइम ग्रेडेड, करंट ग्रेडेड और डिस्टन्स प्रोटेक्शन, आ त्रे तौर जो प्रोटेक्शन है ये नॉन यूनिट टाइप प्रोटेक्शन है। तो आ एक एमसीक्यू अव पर निकली सके तीजो चौथो, के फ्रॉम फॉलोइंग विच आर दी नॉन यूनिट टाइप्स ऑफ प्रोटेक्शन। फ्रॉम फॉलोइंग विच आर दी नॉन यूनिट टाइप प्रोटेक्शन, तेना ऑप्शन आवा हो, टाइम ग्रेडेड, बी करंट ग्रेडेड, सी डिस्टन्स प्रोटेक्शन एंड डी ऑल ऑफ दी एबो। तो आंसर आवशे डी ऑल ऑफ दी एबो। आ खास ध्यान राखजो। हवे यूनिट टाइप प्रोटेक्शन अने नॉन यूनिट टाइप प्रोटेक्शन कोने कहेवाय, तो ए तमने आगळ जे थीअरीना विडियोस छे तेमां डिटेल में आ वस्तु समझायेली छे, तो ए विडियो पण जोई लेवा, जेथी तमने यूनिट टाइप कोने कहेवाय अने नॉन यूनिट टाइप कोने कहेवाय तेनो पण ख्याल आवी जाय। विच प्रोटेक्शन सीस्टम इज नॉन यूनिट टाइप, तो टाइम ग्रेडेड, करंट ग्रेडेड और डिस्टन्स प्रोटेक्शन, जो तमने कीधु ये प्रमाण आ रीते तमने एमसीक्यू पूछी सके। एना पछीनो क्वेश्चन है कि विच प्रोटेक्शन सीस्टम इज हाई स्पीड प्रोटेक्शन सीस्टम, એટલે કે કઈ પ્રોટેક્શન સિસ્ટમને હાઈ સ્પીડ પ્રોટેક્શન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો છે ડિસ્ટન્સ પ્રોટેક્શન। ખાસ ધ્યાન રાખજો, આના પણ એમસીક્યુ આવી રીતે જ આપેલા, સોરી હા ઓપ્શન આવી રીતે આપેલા હશે કે ટાઈમ ગ્રેડેડ, કરંટ ગ્રેડેડ, ડિસ્ટન્સ પ્રોટેક્શન એન્ડ નોન ઓફ ધી એબોવ। તો આપણે શું આન્સર આપીશું? ડિસ્ટન્સ પ્રોટેક્શન। ડિસ્ટન્સ પ્રોટેક્શન ફેસ પ્રોબ્લેમ રિગાર્ડિંગ, એટલે કે જે ડિફરન્શિયલ ડિસ્ટન્સ પ્રોટેક્શન છે એમાં સેના લગતી તકલીફ આવે છે, એટલે કે એમાં સેના કારણે તકલીફ ઊભી થાય છે, તો તેમાં સિલેક્ટિવિટીને લઈને પ્રોબ્લેમ ઊભી થાય છે। આપણે ખાસ ધ્યાન રાખીશું કે ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં પ્રોબ્લેમ્સ જે છે એ સેના કારણે ઉત્પન્ન થાય છે, તો સિલેક્ટિવિટીના કારણે ઉત્પન્ન થાય છે। એના પછી આ ત્રણે ત્રણ લાઇન, ત્રણે ત્રણ એમસીક્યુ આપણે આગળના પણ એક ચેપ્ટરમાં કવર કર્યા છે, ફરીથી તો પણ અહીંયા કવર કર્યા છે, તો ખાસ ધ્યાન રાખજો। શોર્ટ ટ્રાન્સમિશન લાઇન જે છે એના માટે કઈ પ્રકારની રિલે વપરાય, તો રિએક્ટન્સ રિલે વપરાય, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે ઇમ્પિડન્સ રિલે વપરાય, લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે મોહો રિલે વપરાય। બીજું ઇમ્પિડન્સ રિલે છે, એ ઇમ્પિડન્સ રિલેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે? તો કે સર્ક્યુલર છે। ખાસ ધ્યાન રાખજો, ઇમ્પિડન્સ રિલેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે? સર્ક્યુલર છે। અને મોહ રિલેની કેરેક્ટરિસ્ટિક્સ પણ કેવી છે? સર્ક્યુલર છે। બટ જે મોહ રિલેની કેરેક્ટરિસ્ટિક્સ છે એ ક્યાંથી પાસ થાય છે? તો કે ઓરિજિનમાંથી પાસ થાય છે, એટલે કે કેન્દ્રમાંથી પાસ થાય છે। આ ખાસ ધ્યાન રાખજો। એના પછી તમને કદાચ નોલેજ બેઝ ક્વેશ્ચન પણ આવો કરી શકે કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ કેટલી હોય છે? તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ લેસ ધેન 80 કિલોમીટર હોય છે। મીડિયમ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ કેટલી હોય છે? તો 80 થી 240 કિલોમીટર હોય છે। અને લોંગ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ કેટલી હોય છે? તો કે ગ્રેટર ધેન 240 કિલોમીટર હોય છે। એટલે કે જો લંબાઈ 80 કિલોમીટરથી ઓછી હોય તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, 80 થી 240 કિલોમીટર હોય તો મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, અને 240 કિલોમીટરથી વધારે હોય તો લોંગ ટ્રાન્સમિશન લાઇન કહેવાય છે। આ ખાસ ધ્યાન રાખજો, આ ત્રણ પણ યાદ રાખીશું, એની આ બંનેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે એ પણ યાદ રાખીશું, અને આના જે માપ્સ છે, ડિસ્ટન્સ છે એ પણ યાદ રાખવાના છે। એટલે આમાંથી જ તમને ત્રણ એમસીક્યુ નીકળે છે, એક તો આ જે છે એ જ, પછી આના કેરેક્ટરિસ્ટિક્સવાળો એમસીક્યુ નીકળે છે, બીજું આના લેન્થવાળો એમસીક્યુ નીકળે છે। પાયલટ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ યુઝ ફોર, હવે જે આપણે ડિસ્ટન્સ પ્રોટેક્શન અથવા ટાઈમ ગ્રેડેડ કે એ પ્રોટેક્શનની વાત કરીએ છીએ, તેમાં આપણે શું કરવું પડે? તો પાયલોટ વાયર લગાવવો પડે છે। તો એ પાયલોટ વાયર જો વધારે લાંબો હોય તો તેની કિંમતમાં વધારો થાય છે, જેથી જે પ્રોટેક્શન સિસ્ટમ હોય તેની કોસ્ટ વધી જાય છે। માટે પાયલોટ પ્રોટેક્શન સિસ્ટમ છે એ હંમેશા સ્મોલ લેન્થ માટે જ વાપરવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો।
પાયલટ પ્રોટેક્શન સિસ્ટમ છે એ સ્મોલ લેન્થ સુધી જ વાપરવામાં આવે છે. કેમ? તો કે એમાં આપણે પાયલોટ કેબલ વાપરવો પડે છે અને જો લેન્થ વધારે હોય તો પાયલોટ કેબલ તમારે વધારે વાપરવો પડશે, જેના કારણે કિંમતમાં વધારો થાય છે. એના પછીનો ક્વેશ્ચન છે, વિચ પ્રોટેક્શન સિસ્ટમ યુઝ ફોર લોંગ એન્ડ ઇન્ટરકનેક્ટેડ લાઈન. વર્ડ ઉમેરી દીધો, વિચ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ યુઝડ ફોર લોંગ એન્ડ ઇન્ટરકનેક્ટેડ લાઈન, એટલે કે લાંબી અને ઇન્ટરકનેક્ટેડ લાઈન માટે કઈ રિલે વાપરવામાં, કયું પ્રોટેક્શન વાપરવામાં આવે છે? તો કેરિયર કરંટ પ્રોટેક્શન વાપરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. અને આ જ એમસીક્યુને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ કે વિચ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ યુઝ ફોર લોંગ ટ્રાન્સમિશન લાઈન, તો પણ આન્સર આવશે કેરિયર કરંટ પ્રોટેક્શન, અને વિચ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ યુઝ ફોર ઇન્ટરકનેક્ટેડ લાઈન, તો તેમાં પણ આન્સર આવશે કેરિયર કરંટ. તો આમાંથી પણ આપણે બે એમસીક્યુ અલગ અલગ બનાવી દેશો તો પણ વાંધો આવે નહીં. આ ખાસ ધ્યાન રાખજો, બે એમસીક્યુ અલગ જ બનાવી દીજો તો જેથી તમને ખ્યાલ આવે. રેન્જ ઓફ ફ્રિકવન્સી ફોર રેડિયો સિગ્નલ ફોર ફીડર પ્રોટેક્શન, એટલે કે જે ફીડર પ્રોટેક્શન માટે રેડિયો સિગ્નલ વાપરવામાં આવે છે તેમની ફ્રિકવન્સીની રેન્જ કેટલી હોય છે? તો કે 1000 હર્ટ્સ, એટલે કે 1000 મેગાહર્ટ્સથી 3000 મેગાહર્ટ્સ જેટલી હોય છે. તો અહીંયા ફ્રિકવન્સીના અલગ અલગ ઓપ્શન આપેલા છે, તો તેમાંથી સાચો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે કે ફીડર પ્રોટેક્શન માટે જે રેડિયો સિગ્નલ વપરાય છે તેની ફ્રિકવન્સીની રેન્જ કેટલી હોય છે. ઓટો રિક્લોઝર યુઝ ફોર વિચ ટ્રાન્સમિશન લાઈન. હવે ઓટો રિક્લોઝર એટલે શું, તો એ પણ તમને આગળ સમજાયેલું છે. ઓટો રિક્લોઝરનો મિનિંગ શું થાય, સર્કિટ બ્રેકરમાં આપણે 3 રિક્લોઝર એલાઉ કરીએ છે કે સપોઝ ફોલ્ટ થાય એટલે સર્કિટ બ્રેકર જ્યારે ઓપન થાય તો થોડા ટાઈમ પછી એની જાતે તે ક્લોઝ થાય છે, ફરી પાછો જો તેમાં ફોલ્ટ હશે તો સર્કિટ બ્રેકર ઓપન થશે. તો આવી રીતે આપણે એવા 3 ઓપરેશન એલાઉ કરીએ છીએ. તો કે જે આ ઓટો રિક્લોઝર છે એ કઈ ટ્રાન્સમિશન લાઈન માટે વપરાય છે? તો કે ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન લાઈન માટે વપરાય છે. કે અહીંયા ક્વેશ્ચન થોડો ચેન્જ કરી દઈશું, ઓટો રિક્લોઝર ઇઝ યુઝ ફોર વિચ એલિમેન્ટ ઓર ડિવાઇસ એવું રાખી દઈએ તો પણ વાંધો આવે નહીં, તો પણ તમને જલ્દી ખ્યાલ આવશે કે ઓટો રિક્લોઝર યુઝ ફોર વિચ ડિવાઇસ. તો આ ખાસ ધ્યાન રાખીશું, તો ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન લાઈન. એના પછી ઇન વિચ ટાઈપ ઓફ પ્રોટેક્શન પાયલોટ વાયર ઇઝ નોટ યુઝડ, એટલે કે કયા પ્રકારના પ્રોટેક્શનમાં પાયલોટ વાયર વાપરવામાં આવતો નથી? તો એ છે નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન. નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન હોય તેમાં પાયલોટ કેબલ વાપરવામાં આવતો નથી. પછી આ સિમ્પલ તમને નોલેજ બેઝ છે કે જ્યારે પણ તમને રિલેની નીચે આ પ્રમાણે સિમ્બોલ દેખાય તો સમજવાનું કે રિલે કેવી છે, નોન ડાયરેક્શનલ. નોન ડાયરેક્શનલ રિલેનો મિનિંગ શું થશે? તો કે જો કરંટ આ દિશામાં પસાર થશે તો પણ રિલે ઓપરેટ થશે, અને કરંટ આ દિશામાં પસાર થશે તો પણ રિલે ઓપરેટ થશે. પણ એના પછી આવે છે ડાયરેક્શનલ રિલે. તો ડાયરેક્શનલ રિલેનો મિનિંગ શું થાય કે સપોઝ આ પ્રકારનો એરો હોય તો કરંટ જ્યારે આ ડાયરેક્શનમાં પાસ થશે તો જ રિલે ઓપરેટ થશે. અને અહીંયા વાત કરીએ તો જો કરંટ આ દિશામાં પસાર થશે તો જ રિલે ઓપરેટ થશે. એટલે નોન ડાયરેક્શનલ નો મિનિંગ તમારે એવો નીકળવાનો કે રિલે બંને દિશામાં કરંટ પસાર થાય તો ઓપરેટ થાય છે, જ્યારે ડાયરેક્શનલમાં શું હોય કે રિલે એક જ દિશામાં ઓપરેટ થાય છે. એના પછીનો ક્વેશ્ચન છે, વિચ ટાઈપ ઓફ રિલે યુઝ એટ સોર્સ સાઇડ. હવે જે પેરેલલ ફીડર આપણે વાપરીએ છીએ તો પેરેલલ ફીડરમાં જે સોર્સ સાઇડ કઈ રિલે રાખવામાં આવે છે અને લોડ સાઇડ કઈ રિલે રાખવામાં આવે છે તેના રિલેટેડ બે ક્વેશ્ચન છે. કે જે સોર્સ સાઇડને રિલે હોય તે હંમેશા નોન ડાયરેક્શનલ જ રાખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, રિંગ મેઇન પ્રોટેક્શન હશે તેમાં પણ તમે જોશો તો સોર્સ સાઇડની રિલે કેવી હશે, નોન ડાયરેક્શનલની હશે. નોન ડાયરેક્શનલ એટલે આ પ્રકારનું ચિહ્ન તમને એના નીચે જોવા મળશે. જ્યારે લોડ સાઇડની જે રિલે હોય એ ડાયરેક્શનલ હોય છે. ડાયરેક્શનલ એટલે શું, તો તમને આ બેમાંથી કોઈ પણ એક ચિહ્ન જોવા મળશે. તો સોર્સ સાઇડની જે હોય રિલે એ નોન ડાયરેક્શનલ હોય અને લોડ સાઇડની જે રિલે હોય એ ડાયરેક્શનલ હોય છે. ડિસ્ટન્સ પ્રોટેક્શન મીઝર વિચ ક્વોન્ટિટી ઓફ ટ્રાન્સમિશન લાઈન, એટલે કે જે ડિસ્ટન્સ પ્રોટેક્શન છે તેમાં ટ્રાન્સમિશન લાઈનની કઈ ક્વોન્ટિટી માપવામાં આવે છે? તો તેના ઓપ્શન આવા હોય, રેઝિસ્ટર હોય, ઇન્ડક્ટન્સ હશે, ઇમ્પિડન્સ હશે અને કેપેસિટન્સ હોય. તો આપણે શું સિલેક્ટ કરવાનું, ઇમ્પિડન્સ. કે ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં શું માપવામાં આવે છે, ઇમ્પિડન્સ માપવામાં આવે છે.
व्हाट इज द वैल्यू ऑफ फ्रीक्वेंसी फॉर पावर सिग्नल। हाँ हमें खास ध्यान रखो कैरियर करंट ने જે કેરિયર કરંટને લગતા જે ક્વેશ્ચન છે એમાંથી આ બધા ક્વેશ્ચન નીકળ્યા ક્વેશ્ચન નીકળ્યું છે કે સૌથી પહેલાં તો પાવર સિગ્નલ આવો શબ્દ સાંભળીને જ તમે એવું વિચારી લો છો કે ફ્રિકવન્સી કિલો હર્ટ્ઝ મને એમાં હશે, પરંતુ એવું નથી. પાવર સિગ્નલની ફ્રિકવન્સી કેટલામાં છે? તો 50 હર્ટ્ઝમાં હોય છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ફ્રિકવન્સી ફોર કેરિયર કરંટ સિગ્નલ? એટલે કે જે કેરિયર કરંટ સિગ્નલ છે તેની ફ્રિકવન્સી કેટલામાં હોય છે? તો તેની ફ્રિકવન્સી હોય છે 50 કિલો હર્ટ્ઝથી 500 કિલો હર્ટ્ઝ, બરાબર. 50 કિલો હર્ટ્ઝ થી 500 કિલો હર્ટ્ઝ પણ ખાસ ધ્યાન રાખજો, આ બંનેમાંથી કોઈ એમસીક્યુની પોસિબિલિટીઝ વધારે છે. સેમ આ બંનેમાં પણ કોઈ પૂછવાની શક્યતા વધારે હોય છે. વિચ ડિવાઇસ ઇઝ યુઝ ટુ ઇન્જેક્ટ કેરિયર કરંટ ઇન ટ્રાન્સમિશન લાઇન? આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેરિયર કરંટ ઇન્જેક્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે? તો કપલિંગ કેપેસિટર વપરાય છે. ખાસ ધ્યાન રાખજો કે કેરિયર કરંટ ઇન્જેક્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે? તો કે કપલિંગ કેપેસિટર વપરાય છે. આ જે કેપેસિટર છે એ શું કરે છે? તો કે પાવર સિગ્નલને હાઈ ઇમ્પિડન્સ આપે છે. આ પણ આપણે આગળ વાત કરેલી છે કે કપલિંગ કેપેસિટર હોય એ પાવર સિગ્નલને શું કરે? હાઈ ઇમ્પિડન્સ આપે. જ્યારે કેરિયર સિગ્નલને કેવો ઇમ્પિડન્સ આપે? લો ઇમ્પિડન્સ. માટે એમાંથી પાવર સિગ્નલ પસાર ના થાય, પરંતુ જે કેરિયર કરંટ સિગ્નલ છે એ પાસ થઈ જાય છે. વિચ એલિમેન્ટ આર યુઝડ ઇન લાઇન ટ્રેપ? એટલે કે લાઇન ટ્રેપમાં કયા એલિમેન્ટ યુઝ કરવામાં આવે? તો આના ઓપ્શનો એવા હશે કે સપોઝ RL, પછી LC, એના પછી વાત કરીએ તો LZ અને નન ઓફ ધી અબોવ. તો આપણે ઓપ્શન સિલેક્ટ કરીશું LC. તો એના ખાસ ઓપ્શન પણ કયા પ્રકારના આપી શકે છે એ પણ ધ્યાન રાખવાનું. આના પછી જે તમને કીધું એ પ્રમાણે કપલિંગ કેપેસિટર ઓફર્સ હાઈ રિએક્ટન્સ ટુ પાવર ફ્રિકવન્સી સિગ્નલ. જે રિએક્ટન્સ છે એ કેવું આપે? હાઈ આપે. એનો મિનિંગ શું થાય? કે જે પાવર સિગ્નલ હોય એ તેમાંથી પસાર થઈ શકશે નહીં. કપલિંગ કેપેસિટર ઓફર લો રિએક્ટન્સ ટુ કેરિયર કરંટ સિગ્નલ, એટલે કે જે લો કેરિયર કરંટ સિગ્નલ છે તેની ફ્રિકવન્સી વધારે હોવાથી તે કેપેસિટરમાંથી ઇઝીલી પાસ થઈ શકે છે કપલિંગ કેપેસિટરમાંથી. ટ્રાન્સ રિસીવર યુઝ વિચ ડિવાઇસ એઝ કેરિયર જનરેટર? એટલે કે જે ટ્રાન્સ રિસીવર છે એ આમ જ વાપરવામાં આવે છે. તે કયા ડિવાઇસનો ઉપયોગ કરે છે કેરિયર જનરેટર તરીકે? તો તે ઓસિલેટર એમ્પ્લીફાયર વાપરે છે. અને ઓસિલેટર એમ્પ્લીફાયરનું રેટિંગ કેટલું હોય છે? તો કે 15 થી 20 વોટ હોય છે. એના પછીનો ક્વેશ્ચન છે કેરિયર કરંટ પ્રોટેક્શન યુઝ ફોર વિચ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન લાઇન? જે કેરિયર કરંટ પ્રોટેક્શન છે એ કયા પ્રકારની ટ્રાન્સમિશન લાઇન માટે વપરાય છે? તો કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે વાપરવામાં આવે છે. હવે અહીંયા ઓપ્શન તમારા આવા હશે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન, અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇન, બોથ અને નન ઓફ ધી એબોવ. તો આપણે ધ્યાન રાખીશું કે ખાલી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે જ કેરિયર કરંટ પ્રોટેક્શન વાપરવામાં આવે છે. રેડિયો સિગ્નલ યુઝ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન? ઓકે, આ જે રેડિયો સિગ્નલ આપણે આગળ વાત કરીએ કે એમસીક્યુમાં, તો જે રેડિયો સિગ્નલ છે એ કયા પ્રકારનું ટ્રાન્સમિશન વાપરે છે? તો કે એ પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રકારનું ટ્રાન્સમિશન વાપરે છે. આ પણ તમારા એક કેરિયરવાળી એક રેડિયો સિગ્નલવાળા પોઈન્ટમાંથી એમસીક્યુ નીકળે છે. આજે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો મહત્વનો છે. આ ચેપ્ટરમાં ઘણા ઓછા એમસીક્યુ માટેના ક્વેશ્ચન નીકળે છે, બરાબર. તો ખાસ આટલા છે એ પહેલાં એક તૈયાર કરી નાખવા, અને જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે 28 એમસીક્યુ છે તો વાંધો નહીં. પણ એક એમસીક્યુમાંથી જે 2 એમસીક્યુ બને છે, પછી જે ટ્રાન્સમિશન લાઇનના એમસીક્યુ કીધા એ પણ આપણે ખાસ તૈયાર કરીશું. તો તેનાથી શું થાય કે તમે વધારેમાં વધારે માર્ક્સ સ્કોર કરી શકો. અને જો તમારે આ જ એમસીક્યુ ફરીથી અને આનાથી વધારે બીજા એમસીક્યુ જોઈતા હોય કે જે આગળની એક્ઝામોમાં પૂછાઈ ગયા છે, તો એના માટે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તેના પર ક્લિક કરજો, તો તમને તેનાથી વધારે એમસીક્યુ મળી જશે. તેમાં જે છે એ અલગ અલગ જે ટ્રાન્સકોમ કંપની છે જે અલગ અલગ કંપનીઝ છે MGVCL, DGVCL, એના પર જે એક્ઝામ લેવામાં આવે છે તેના ઇલેક્ટ્રિકલના પેપર્સ અપલોડ કરેલા છે. એટલે એમાંથી આપણને જે પણ ઇલેક્ટ્રિકલ બેઝ ક્વેશ્ચન હોય તે વાંચી લેવા, કે જેથી તમને ખબર પડે. તેમાં ડાયરેક્ટ તમને આ રીતે જ આપેલું છે, ક્વેશ્ચન અને આન્સર આપેલા છે, એટલે તમે એ પણ ઇઝીલી વાંચી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો અને એ લિંક એકવાર જરૂર વિઝિટ કરજો. થેન્ક યુ.